आरोग्य और परिवार कल्याण विभाग गुजरात राज्य और नियामक आयुष कचेरी गांधीनगर द्वारा आयोजित गुरु पुष्य नक्षत्र दिवसे भूज की सरकारी आयुर्वेद होस्पिटल में सुवर्ण पाशना टीपा पीवड़ावा केम्प राख साथ कुपोषित बाड़कों की शक्तिवर्धक रक्तवर्धक की खास प्रकार की औषधिओ आप सुवर्ण प्राशना टीपा थी बाड़कों में शारीरिक मानसिक विकास सुधारवा उपयोग में लेवर्णन अर्थ है सोनू और प्राशन अर्थ सेवन करव आ प्रणाली अनुसार बाड़कों ने सोना रासायणिक स्वरूप ने अन्य औषधिओ साथ मिश्रण करेला रूप में आप आगे माहिती आपता सरकारी आयुर्वेद होस्पिटल डॉक्टर बरखाबेन पटेले जणाव्युं कि गुरु पुष्य नक्षत्र में सुवर्ण प्राश टीपा पीवड़ावा केम्प राख्यो जेवा जन्म थी लई 12 वर्ष सुधीना बाड़कों ने टीपा पीवड़ा अंदाजित 50 થી વધુ બાળકોએ લાભ લીધો હતો। આ ટીપા પીવડાવાથી શારીરિક માનસિક અને બૌદ્ધિકતામાં વધારો થાય છે। કુપોષિત બાળકોને શક્તિવર્ધક રક્તવર્ધક ખાસ પ્રકારની ઔષધિઓ આપવામાં આવી હતી। હાલના સમયમાં વાયરલ તાવની સીઝન ચાલે છે, તેમાં ખાસ તો શરદી ખાંસી તાવ કડતર ન થાય તેના માટે રોજ સવારે સાંજે અમૃત પીણું લોકોને પીવડાવવામાં આવે છે। રોજના 200 થી વધુ લોકો આનો લાભ લે છે, જેનાથી સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકે છે। સેવન કરવાથી બીમારી આવશે નહીં તેવું કહ્યું હતું। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આવનાર દિવસોમાં 29/10/2024 ના રોજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે તેમજ આજ રોજ સુવર્ણ પ્રાશનના ટીપા પુષ્ય નક્ષત્ર હોઈને જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને શારીરિક માનસિક બૌદ્ધિક વિકાસ અર્થે શ્રેષ્ઠ એવા સુવર્ણ પ્રાશન ટીપા સંસ્કારનો કેમ્પ રાખવામાં આવ્યો છે। એની સાથે સાથે જે બાળકો કુપોષિત છે નબળા છે તેને શક્તિવર્ધક રક્તવર્ધક એવી ખાસ પ્રકારની ઔષધિઓ આપવામાં આવે છે। અત્યારે જે સીઝન ચાલી રહી છે વાયરલ ફીવર ને શરદી ખાંસી તાવ કડતર, તો એને માટે પણ અમારી હોસ્પિટલમાંથી રોજ સવારે અને સાંજે અમૃત પેય ઉકાળો પીવડાવવામાં આવે છે। ઘણા બધા લોકો રોજના લગભગ 150 થી 200 લોકો એનો લાભ લે છે કે જેથી કરીને લોકો સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકે। અત્યાર સુધીમાં લગભગ 50-60 બાળકો લાભ લઈ ચૂક્યા છે। આખો દિવસ અમારો કેમ્પ ચાલશે, વધુમાં વધુ બાળકો એનો લાભ લે એની અમારી કોશિશ છે।